नमस्कार, दूरदर्शन समाचारમાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહનું નિધન. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત અનેક મંત્રીઓ અને રાજનેતાઓએ તેમના નિધન પર વ્યક્ત કર્યું દુઃખ. આવતીકાલે રાજકીય સન્માન સાથે અત્રવલીના નરોલામાં થશે અંતિમ સંસ્કાર. અફઘાનિસ્તાનથી ભારતીયોને લઈને દિલ્હી પરત ફર્યું એરફોર્સનું વિમાન. દિલ્હીના આઈજીઆઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 200 જેટલા યાત્રીઓને લઈને પહોંચ્યા બે વિમાન. હજુ વધુ એક વિમાન ટૂંક સમયમાં કાબુલથી ભારતીયોને લઈને પહોંચશે દિલ્હી. ઝાયડસ કેડિલાની ઝાયકોવેવ ડી વેક્સિન દેશમાં 15 સપ્ટેમ્બર સુધીમાં થશે ઉપલબ્ધ. ઓક્ટોબરમાં રસીના 1 કરોડ ડોઝનું કરાશે ઉત્પાદન. 12 વર્ષથી ઉપરના બાળકો પણ લઈ શકશે આ વેક્સિન. આ છે ડીએનએ આધારિત વિશ્વની પ્રથમ વેક્સિન. દેશમાં ઘટી રહ્યું છે કોરોના સંક્રમણ. દેશમાં અત્યાર સુધીમાં 58 કરોડથી વધુ લોકોનું કરાયું રસીકરણ. શનિવારે સાંજ સુધીમાં 43,92,000થી વધુ કોરોના રસીના અપાયા ડોઝ. તો ગુજરાતમાં કોરોનાના નવા 15 કેસ. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4,26,00,000થી વધુ લોકોનું રસીકરણ. આજે રક્ષાબંધન પર્વ હોવાથી રસીકરણની કામગીરી રહેશે બંધ. સમગ્ર દેશમાં યોજાઈ રહી છે ભાજપની જન આશીર્વાદ યાત્રા. રેલવે મંત્રીએ ઓડિશામાં તો સૂચના અને પ્રસારણ મંત્રીએ હિમાચલના લોકો પાસેથી લીધા આશીર્વાદ. તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જૂનાગઢ, બોટાદ અને ભાવનગરમાં, જ્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ સરદાર, જસદણ અને અમરેલીમાં યોજી જન આશીર્વાદ યાત્રા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ઉદ્યોગકારોને, ઔદ્યોગિક વસાહતોને કોવિડ-19ની બીજી લહેરની અસરથી રાહત આપતા કર્યા મહત્વપૂર્ણ નિર્ણયો. જીઆઈડીસી દ્વારા 4 નીતિ વિષયક યોજનાઓ જાહેર. જીઆઈડીસીના ઉદ્યોગકારોને અંદાજે રૂપિયા 500 કરોડની મળશે રાહત સહાય. દિલ્હી એનસીઆરમાં રેકોર્ડ બ્રેક વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી ખોરવાયો વાહન વ્યવહાર. તો ગુજરાતમાં પણ વરસાદી માહોલ. અમદાવાદમાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ. દક્ષિણ ગુજરાતના અનેક સ્થળોએ સામાન્ય વરસાદ. અને આજે ભાઈ બહેનના સ્નેહના પ્રતીક સમા તહેવાર રક્ષાબંધનની દેશભરમાં થઈ રહી છે ઉજવણી. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને પાઠવી રક્ષાબંધનની શુભકામના. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને રક્ષાબંધન પર્વની પાઠવી શુભેચ્છા. બજારમાં વિવિધ પ્રકારની રાખડીઓની થઈ રહી છે ધૂમ ખરીદી. જોઈએ સમાચાર વિગતવાર. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણસિંહનું ગઈકાલે લખનૌના સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં અવસાન થયું હતું. તેઓ 4 જુલાઈથી હોસ્પિટલમાં દાખલ હતા. તબીબોએ જણાવ્યું હતું કે મલ્ટી ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું નિધન થયું છે. તેઓ 89 વર્ષના હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મંત્રીમંડળના સભ્યો અને કાર્યકરોએ લોકલાલીડા નેતાને શ્રદ્ધાંજલિ આપી હતી. પૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કાર આવતીકાલે સોમવારે સાંજે નરોરામાં ગંગા નદીના કિનારે કરવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કલ્યાણસિંહના નિધન પર શોક પ્રગટ કરતા રાજ્યમાં 3 દિવસના શોકની જાહેરાત કરી છે અને આવતીકાલે 23મીએ જાહેર રજાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીના પાર્થિવ દેહને આજે સવારે 9 થી 11 સુધી અંતિમ દર્શન માટે તેમના લખનૌ સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવશે. ત્યારબાદ તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે વિધાનસભા ભવનમાં 11 થી 1 વાગ્યા સુધી રાખવામાં આવશે. બાદમાં 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી પક્ષના કાર્યાલયે અંતિમ દર્શન માટે રખાશે. આવતીકાલે અલીગઢ સ્ટેડિયમમાં તેમના પાર્થિવદેહને રાખવામાં આવશે. ત્યારબાદ તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે અત્રવલી લઈ જવામાં આવશે, જ્યાં તેમના સમર્થકો અને જાહેર જનતા અંતિમ સંસ્કારના દર્શન કરી શકશે. ત્યારબાદ નરોરામાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
યોગી આદિત્યનાથે કહ્યું કે કલ્યાણસિંહે યુપીના વિકાસનું જે સ્વપ્ન જોયું હતું તેને તેઓ અવશ્ય પૂર્ણ કરશે. મુખ્યમંત્રીએ તેમના પરિવાર સમક્ષ શોક સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ અગ્રણી કલ્યાણસિંહના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ કલ્યાણસિંહના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સરકારે ઉત્તરપ્રદેશના વિકાસ માટે કરેલા કાર્યોની સરાહના કરતા જણાવ્યું છે કે કલ્યાણસિંહના નિધનથી ભારતીય જનતા પાર્ટીએ સંનિષ્ઠ અને સમર્પિત નેતૃત્વ ગુમાવ્યું છે. મુખ્યમંત્રીએ સદગતના આત્માની પરમ શાંતિને પ્રાર્થના પણ કરી હતી અને શોક સંપન્ન પરિવારજનોને સાંત્વના પાઠવી છે. અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને સલામત સ્વદેશ લાવવાની કામગીરી ચાલી રહી છે. તેમાં આજે સવારે બે વિમાન ભારતીયોને લઈને સવારે નવી દિલ્હી પરત ફર્યા છે. ઇન્ડિગોની ફ્લાઇટ લગભગ 100થી વધુ ભારતીયોને લઈને સવારે 5 વાગે પરત ફરી છે, જ્યારે એર ઇન્ડિયાની એક ફ્લાઇટ ભારતીયોને લઈને તઝાકિસ્તાનના દુશાંતવે થઈને નવી દિલ્હી પરત ફરી રહી છે. આ વિમાન દ્વારા 2 નેપાળી નાગરિકો પણ પરત ફર્યા છે. આ ઉપરાંત ભારતીય વાયુસેનાનું એક વિમાન ભારતીયોને લઈને આજે હિન્ડન પરત ફરી રહ્યું છે. દરમિયાન અફઘાનિસ્તાનમાં તાલિબાની કબજા બાદ બગડેલી હાલત ઝડપથી બદલાઈ રહી છે, જ્યાં તાલિબાની લડાકોની આતંકી તસવીર દુનિયામાં ડરનું કારણ બની છે. જ્યારે નવી સરકાર માટે બેઠકો ચાલી રહી છે, તાલિબાન કાબુલમાં પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે. તાલિબાનના સંસ્થાપક મુલ્લા બરાદર પૂર્વ સરકારી અને નેતાઓ અને ધાર્મિક નેતાઓ સાથે વાતચીત માટે અફઘાનિસ્તાનની રાજધાની પહોંચી ગયા છે. દરમિયાન અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝઈ અને અબ્દુલ્લા કાબુલની સુરક્ષા સ્થિતિ પર કાબુલના ગવર્નર સાથે ચર્ચા કરી હતી, ત્યારે ઘણા વિસ્તારોમાં તાલિબાનો સામે વિરોધ ઉગ્ર બન્યો છે. અફઘાનિસ્તાનની જમીન પર દાયકાથી ખૂની ખેલ ખેલનાર તાલિબાનોએ શાતિતની વાતો શરૂ કરી છે, પરંતુ તેમના વ્યવહારથી તેઓ શાંતિના માર્ગે જઈ રહ્યા હોય તેવું લાગતું નથી. તેઓએ અલકાયદા જેવા આતંકી સંગઠનોની નજીક છે તેવા હક્કાની નેટવર્કની કાબુલની કમાન સોંપી છે. તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે અફઘાનિસ્તાનની જમીન પર આતંકીઓને શરણ નહીં આપવાનો દાવો માત્ર દેખાવો જ છે. ઝાયડસ કેડિલાની કોવિડ 19 પ્રતિરોધક વેક્સિન ઝાયકોવેવ ડીને ભારતમાં તત્કાલિક ઉપયોગ માટે ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઇન્ડિયા DCGI દ્વારા મંજૂરી મળી છે. ઓક્ટોબર મહિનામાં આ રસીના 1 કરોડ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે, જે ડિસેમ્બર મહિનામાં વધારીને દર મહિને 3-4 કરોડ ડોઝ કરવામાં આવશે. આ વેક્સિનના 3 ડોઝ લગાવવાના રહેશે, તેમજ 12 વર્ષથી ઉપરના બાળકો પણ આ વેક્સિન લઈ શકશે. આ વેક્સિન સોય વગર ફાર્માજેટ ટેકનિકથી મૂકવામાં આવશે. મહત્વનું છે કે ભારતમાં નિર્મિત આ વેક્સિન DNAના આધારે વિકસાવેલી વિશ્વની પ્રથમ વેક્સિન છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દુનિયાની પ્રથમ DNA આધારિત ઝાયડસ કેડિલાની ઝાયકોવેવ ડી વેક્સિન દેશના વૈજ્ઞાનિકોની મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ઝાયકોવેવ ડી વેક્સિન સહિત દેશમાં અત્યાર સુધીમાં 6 કોવિડ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે. કેડિલાના ઝાયકોવ ડી વેક્સિનને ગઈકાલે મંજૂરી આપવામાં આવી છે. આ વેક્સિન DNA વેક્સિન છે, 3 ડોઝવાળું વેક્સિન છે, સ્વદેશી છે. આપણા જ વૈજ્ઞાનિકોએ, ભારતની જ કંપની આ વેક્સિનનું ઉત્પાદન કરશે. દુનિયાની અંદર DNA વેક્સિનનું પ્રથમ ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન પણ ભારતમાં મળ્યું છે. આગામી દિવસોની અંદર ઝાયડસ કંપની એમનું ઉત્પાદન ચાલુ કરી દેશે. આ વેક્સિન નીડલથી સોય લગાડીને લેવાનું નથી, પરંતુ આ વેક્સિન DNA હોવાથી ડાયરેક્ટ એ ખભા ઉપર મૂકવામાં આવે છે અને શરીરની અંદર, ચામડીની અંદર જતું રહે છે. આ વેક્સિનની બીજી વિશેષતા એ પણ છે કે 12 વર્ષથી મોટી વયના, એટલે કે બાળકોને પણ આ વેક્સિન આપી શકાશે. કંપનીએ એમનું ઉત્પાદન ઓલરેડી ચાલુ કરી દીધું છે અને આગામી દિવસોની અંદર એ માર્કેટમાં આવી જશે.
હાલ સમગ્ર દેશમાં ભાજપની જન આશીર્વાદ યાત્રા ચાલી રહી છે, જે અંતર્ગત શ્રમ રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગઈકાલે અજમેરમાં, કાયદા રાજ્યમંત્રી એસપી બઘલે મથુરામાં, રેલવે મંત્રીએ ઓડિશામાં, તો સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે હિમાચલના લોકો પાસેથી આશીર્વાદ લીધા હતા. તો બીજી તરફ રાજ્યમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ જૂનાગઢ, બોટાદ અને ભાવનગરમાં, જ્યારે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ રસદાર, જસદણ અને અમરેલીમાં જન આશીર્વાદ યાત્રા યોજી આશીર્વાદ લીધા હતા. प्रधानमंत्री के नए मंत्रिमंडल का परिचय तक नहीं करवाने दिया, क्योंकि उस मंत्रिमंडल में 28 मंत्री ओबीसी वर्ग के थे, 12 मंत्री अनुसूचित जाति वर्ग से थे, 8 मंत्री अनुसूचित जनजाति वर्ग से थे, 5 अल्पसंख्यक समाज से थे और 11 महिलाएं. तो कुल मिलाकर आज तक का सबसे युवा मंत्रिमंडल कहीं पर बना तो नरेंद्र मोदी जी की सरकार ने बनाया. शायद यही कांग्रेस को पसंद नहीं आ रहा था कि समाज के सभी वर्गों को कैसे यहां पर प्रतिनिधित्व मिला है. आज भाई बहन ना प्रेम ना प्रतीक नो त्यौहार रक्षाबंधन छे. શ્રાવણી પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરાય છે, એટલે તેને શ્રાવણી પણ કહેવામાં આવે છે. આજે બહેન તેના ભાઈના કાંડે રાખડી બાંધે છે, તે સાથે ભાઈ પોતાની બહેનને રક્ષાનું વચન પણ આપે છે. રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના સ્નેહમાં વધારો કરે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભાઈ બહેનના પ્રેમરૂપી રક્ષાબંધન તહેવાર નિમિત્તે દેશવાસીઓને શુભકામના પાઠવી છે. પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું છે કે રક્ષાબંધનનો તહેવાર ભાઈઓ અને બહેનો વચ્ચે પરસ્પર સ્નેહ, પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક છે. આ પર્વ આપણા સમાજમાં કુટુંબની ભાવના, સૌહાર્દની ભાવનાને દ્રઢ બનાવે છે. આ વિશેષ અવસરે આપણે રાષ્ટ્ર નિર્માણમાં બેટીઓની સહભાગિતા વધારતા તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રત્યે સમર્પિત રહેવું જોઈએ. દેશમાં કોરોના ગાઇડલાઇનના પાલન અને કોરોના રસીકરણના અભિયાનને પગલે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 57 કરોડ 61 લાખથી વધુ લોકોનું રસીકરણ થયું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 36,36,000થી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશના કોરોનાના નવા 34,457 કેસ નોંધાયા હતા. હાલમાં દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યા 3,61,340 થઈ છે, જે ગત 151 દિવસોમાં સૌથી ઓછી છે. રાજ્યમાં કોરોના સંક્રમણની અસર હળવી થતા નવા કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં શનિવારે કોરોનાના 15 કેસ નોંધાયા હતા, તો રાજકોટમાં કોરોનાને કારણે 1 મૃત્યુ નોંધાયું હતું. ગઈકાલે વડોદરામાં 5, અમદાવાદમાં 4, સુરતમાં 3 તેમજ આણંદ, ભાવનગર અને રાજકોટમાં કોરોનાનો 1-1 કેસ નોંધાયો હતો. આ સાથે સાજા થવાનો દર 98.76% પહોંચ્યો હતો. રાજ્યમાં કુલ 3,97,524 વ્યક્તિઓએ રસી લીધી હતી. રાજ્યમાં આજે રક્ષાબંધન હોવાથી રસીકરણનું કામ બંધ રહેશે, જ્યારે 23 ઓગસ્ટથી રસીકરણ નિયમિત રીતે ચાલશે. રાજ્યમાં રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી કુલ 4,82,000થી વધુ લોકોનું રસીકરણ થયું છે. જિલ્લાના 6 તાલુકાના પીએચસી, સીએચસી તેમજ સબ સેન્ટર ઉપર રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં છેલ્લા 8 દિવસથી 50,000થી વધુ કેન્દ્રમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં 8 દિવસમાં 81,000થી વધુ ડોઝ ફાળવવામાં આવ્યા છે. અત્રે સીએચસી ધનસુરા ખાતે દરરોજ સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી વેક્સિનેશનનું સેશન રાખવામાં આવે છે. અહીં આવતા દરેક વ્યક્તિને રજીસ્ટ્રેશન કરી તેમને વેક્સિન આપવામાં આવે છે. અહીં આશરે દરરોજ 100 કે 100થી વધારે લોકોને વેક્સિન આપવામાં આવે છે. આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, ત્યારે બ્રાહ્મણો દ્વારા આજના દિવસે પરંપરાગત જનોઈ બદલાતા હોય છે. અમદાવાદમાં
ચિન્મયી મિશન ખાતે આજે ગાયત્રી હવન અને જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો. સાંધ્ય વંદન કરતા તમામ લોકો આજના દિવસે પોતાની જનોઈ બદલતા હોય છે. દર વર્ષે ચિન્મયી મિશન દ્વારા રક્ષાબંધનના દિવસે મંદિરમાં કાર્યક્રમ યોજાતા હોય છે, જેમાં મર્યાદિત સંખ્યામાં લોકો પરંપરાગત શાસ્ત્રીય વિધિથી જનોઈ બદલતા હોય છે. ત્યારબાદ સાંજે મંદિરમાં રુદ્ર અભિષેક પણ કરવામાં આવે છે. ગાયત્રી હવન કર્યા બાદ અત્યારે જે ચાલી રહ્યું છે એ છે આપણી જે જનોઈ પહેરીએ છીએ એ જનોઈ બદલવાની જે વિધિ છે એ ચાલી રહી છે. આજના દિવસે વર્ષમાં આપણે જનેઉ બદલતા હોય છે, જે પરંપરાગત રીતે લોકો સંધ્યાવંદન કરી રહ્યા છે. સંપૂર્ણ વર્ષ સંધ્યાવંદન સવારે સાંજે કરે છે, એ લોકો આજે જનેઉ બદલે છે, તો એની સંપૂર્ણ વિધિ અત્યારે ચાલી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ઉદ્યોગકારો ઔદ્યોગિક વસાહતોને કોવિડ 19ની બીજી લહેરની અસરથી રાહત આપતા જીઆઈડીસીના ઉદ્યોગકારોને અંદાજે રૂપિયા 500 કરોડની રાહત સહાય મળશે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીની જીઆઈડીસીની અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત અને ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે થયેલી બેઠકને પગલે જીઆઈડીસી દ્વારા 4 નીતિવિષયક યોજનાઓ જાહેર કરવામાં આવી હતી. રાહત અંતર્ગત ઉદ્યોગકારોને ઉત્પાદન શરૂ કરવાની 2021-22માં પૂર્ણ થતી સમયમર્યાદા વધુ 1 વર્ષ 2023 સુધી વધારી આપવામાં આવી છે. વણ વપરાશી દંડની રકમ ન લેવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત જીઆઈડીસીની ઔદ્યોગિક અને રહેણાંક વસાહતોની જમીન મલ્ટી સ્ટોરેજ શેડ્સના ફાળવણી દારો માટેના નિયત થયેલ ભાવ વધારો નાણાકીય વર્ષ 2021-22 માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. આજે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે અને જણાવ્યું છે કે બહેનો પોતાના ભાઈના કાંડે જે રાખડી બાંધે છે તે પોતાના ભાઈની સદૈવ રક્ષા માટેની નિસ્વાર્થ સેવા ભાવનાનું આગવું પ્રતીક છે. સાથે સમાજમાં સમરસતા, બંધુત્વ, ભાઈચારો અને આપસી પ્રેમના પ્રતીકનું આ પર્વ સૌ માટે ખુશીઓ, ઉલ્લાસનું પર્વ બને તેવી મનોકામના પણ મુખ્યમંત્રીએ રક્ષાબંધનના પર્વે વ્યક્ત કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે નવનિર્મિત જીએસટી ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. રૂપિયા 4 કરોડના ખર્ચે થયેલું આ જીએસટી ભવન હાઇડ્રોલિક કાર પાર્કિંગ સહિતની અદ્યતન સુવિધાઓ સજ્જ છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે જીએસટી અને વેટની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે, જેનાથી ગુજરાતની આવક વધી છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે બોગસ બિલિંગ, કૌભાંડ અને ટેક્સ ચોરી કરતા વેપારીઓ સામે કડક પગલાં લેવાશે અને પ્રજાનો એક એક પૈસો પ્રજાના ઉત્કર્ષ માટે વપરાશે. મને આનંદ છે જણાવતા કે ગયા મહિને ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની આવક ગયા વર્ષના આ મહિનાની એટલે કે જુલાઈ મહિનાની સરખામણીમાં વધી છે. એટલે કે પેટ્રોલ ડીઝલની વેચાણ પણ વધ્યું છે, જથ્થો પણ વધ્યો છે અને બધું ટ્રાન્સપોર્ટેશન પુનઃ યથાવત ચાલુ થઈ ચૂક્યું છે. ઉદ્યોગ ધંધા દ્વારા પણ જીએસટીની જે આવક રાજ્યમાં મળવી જોઈએ અને ભારત સરકારને મળવી જોઈએ એ આવક પણ આપણને સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત થવા માંડી છે કે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારામનજીએ જે પ્રમાણે અમારી જીએસટી કાઉન્સિલને સમગ્ર દેશના બધા જ રાજ્યોને અને નાણામંત્રીઓને જે ખાતરી આપી હતી એ પ્રમાણે દર મહિને પૂરેપૂરી રકમ ભારત સરકાર તરફથી પણ આપણને પ્રાપ્ત થઈ જાય છે. એટલે રાજ્યની આવક પોતાની પણ વેટની વધી છે, જીએસટીની પણ આવક વધી છે. જુલાઈ મહિનામાં રાષ્ટ્રીય કક્ષાએ 1,16,000 કરોડની આવક થયેલી, જે ગયા વર્ષની સેમ મહિનાની આવક કરતાં 33% વધારે હતી. ગુજરાતમાં આ આવક જુલાઈ મહિનામાં 3,892 કરોડ થઈ, જે જુલાઈ 2020ની આવક 2,500 કરોડ કરતાં 55% વધારે હતી.
અમદાવાદ મહેમનગરના રાજમાર્ગનું નવનીતભાઈ પટેલ માર્ગ તરીકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નામાભિધાન કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલે નવનીતભાઈ પટેલ સાથેના પોતાના સંસ્મરણો પણ તાજા કર્યા હતા. આ પ્રસંગે નવનીતભાઈ પટેલના જીવન સંઘર્ષ દર્શાવતી દ્રશ્ય શ્રાવ્ય ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સાધન સંપન્ન વ્યક્તિઓ માટે ઉત્તરોત્તર વિકાસ કરવો ખૂબ જ સરળ બને છે, જ્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારજનો માટે તો ઘરનું ઘર હોવું પણ એક મોટા સ્વપ્ન સમાન હોય છે. આવા હજારો પરિવારોના સ્વપ્નને દિશા આપીને પૂર્ણ કરવામાં સ્વર્ગસ્થ નવનીતભાઈ પટેલનો સિંહ ફાળો રહ્યો છે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં જન આશીર્વાદ યાત્રા બોટાદ જિલ્લામાં પહોંચી હતી. જિલ્લાના ગઢાડી ગામમાંથી જન આશીર્વાદ યાત્રાએ પ્રવેશ કરતા આગેવાનો દ્વારા મનસુખ માંડવિયા સહિત ઉર્જામંત્રી સૌરભ પટેલ તેમજ ધારાસભ્ય આત્મારામ પરમારનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 3 દિવસીય જન આશીર્વાદ યાત્રાનું ગઈકાલે સમાપન થયું હતું. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા સહિત યાત્રાનું અમરેલી ખાતે સમાપન થયું હતું. યાત્રાના અંતિમ સ્થળ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે સંબોધન પણ કર્યું હતું. ઊંઝાથી શરૂ થયેલી યાત્રા 500 કિલોમીટરની અંતરે થયું છે એવું અમારા યાત્રિકોએ જે રેકોર્ડ મને આપ્યું એના આધારે ખબર પડી કે કુલ 500 કિલોમીટર આ 3 દિવસમાં અમારી યાત્રા ચાલી. 109 જેટલા ઇવેન્ટ થયા, નાના મોટા સભા, મીટિંગ, સ્વાગત, રેલીઓ, મહાનુભાવો, આ બધાને મળતા મળતા જનતાના આશીર્વાદને એકત્રિત કરતા કરતા ઈશ્વરીયા મહાદેવના દર્શન કરી અને હું આપની સૌની વચ્ચે આવવામાં અહીંયા મને મોકો મળ્યો. 15 ઓગસ્ટના રોજ મુંબઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 450 કિલોમીટરની રન ફોર યુનિટી દોડ કરવા નીકળેલ બોલીવુડના અભિનેતા મિલિંદ સોમને નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો છે. નર્મદા જિલ્લાના પ્રતાપનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રમાંથી નિલેશ દુબે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પીઆરઓ રાહુલ પટેલ, નાંદોદ તાલુકાના પ્રાંત અધિકારી કેડી ભગત દ્વારા મિલિંદ સોમનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નર્મદા શુગર ફેક્ટરી ખાતે પહોંચતા નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને નીલરાવ દ્વારા મિલિંદ સોમનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે. મિલિંદ સોમનનું રાજપીપળામાં વિવિધ જગ્યાએ સ્વાગત કરવામાં આવશે. हर साल मैं भारतीय इंडिपेंडेंस डे पे मैं दौड़ता हूँ और जितने साल हमारे इंडिपेंडेंस को हुए हैं उतने किलोमीटर में दौड़ता हूँ. मैंने सोचा इस साल क्योंकि स्पेशल साल है और मैं यही क्या कहना चाहता हूँ कि अगर हमारे देश को स्वस्थ बनाना है और आगे जाके एक फिट और हेल्दी नेशन बनना है तो हर नागरिक की जिम्मेदारी है कि थोड़ा सा समय दिन में 24 घंटे में निकाल के थोड़ा सा समय 10 मिनट हो 15 मिनट हो अपने तन के स्वास्थ्य के लिए मन के स्वास्थ्य के लिए रखना बहुत बहुत जरूरी है. નર્મદાના રાજપીપળા ખાતે સરદાર ટાઉન હોલમાં કોરોના વોરિયર્સ નર્મદા રત્ન એવોર્ડ 2021નું સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરક્ષા સેતુ સોસાયટી, નર્મદા જિલ્લા પોલીસ અને સ્વ રત્નસિંહજી મહેડાના સ્મરણાર્થે આ એવોર્ડ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ, સામાજિક કાર્યકરો, પોલીસ કર્મીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત કુલ 77 વ્યક્તિઓને વિવિધ ક્ષેત્રોમાં કોરોના કાળમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ નર્મદા રત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ મનસુખ વસાવા અને ગીતાબેન રાઠવા, સ્થાનિક ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
खूब सुंदर कार्य कामगिरी सारी करी है एवं लोगों एक सन्मान कार्यक्रम करवामां आव्यो। आमां डॉक्टर्स हता, पोलीस विभागना हता अने अन्य सामाजिक आगेवानोनुं सन्मान करवामां आव्युं, जे खरेखर अमे प्रत्यक्ष पण जोयुं छे कि पोलीस विभागना कर्मचारी मित्रोए अधिकारीओए के डॉक्टर नर्स थी सामाजिक जीवनमां काम करनारा बधा ज लोकोए सरकारनी साथे रहीने कोरोना ने रोकवा माटे बधा ज प्रयत्नो कर्या छे। सरकारनी गाइडलाइन કોવિડનું પૂર્ણ રીતના પાલન કરવામાં વધારો લોકો મદદરૂપ થયા છે। એકતા અને શાંતિનો સંદેશ આપવા માટે મુંબઈથી દોડની શરૂઆત કરનારા અભિનેતા મિલિંદ સોમન વડોદરા આવી પહોંચ્યા હતા। છેલ્લા 8 દિવસમાં 450 કિલોમીટરનું અંતર કાપી એક ભારત શ્રેષ્ઠ ભારત, ફિટ ઇન્ડિયા, રન ફોર યુનિટી સહિત વિશ્વશાંતિના ધ્યેય સાથે આજે તેઓ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે। વડોદરાથી રાજપીપળા મેરેથોન દરમિયાન મિલિંદ સોમન પણ જોડાયા હતા। વડોદરાથી 15 જેટલા દોડવીરોની ટીમ રાજપીપળા જવા રવાના થઈ હતી। અમે લોકો અત્યારે મિલિંદ સોમન જે રન ફોર યુનિટી માટે દોડી રહ્યા છે અને કંઈ 500થી વધારે કિલોમીટર ઓલરેડી કવર થઈ ચૂક્યું છે એમનું, તો અમે બધા વડોદરા મેરેથોન તરફથી વડોદરાને રિપ્રેઝેન્ટ કરવા માટે રાજપીપળા જઈ રહ્યા છે અને રાજપીપળાથી અમે લોકો મિલિંદ સોમનના રનમાં જોઈન કરશું અને 25 કિલોમીટર્સ અમે દોડીને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પહોંચશું। हर साल मैराथन दौड़ता हूँ और जब से फुल मैराथन चालू हुआ तब से फुल मैराथन भी दौड़ लेता हूँ बड़ोड़ा मैराथन के साथ। पीस फॉर इंडिया एंड पीस ऑफ द वर्ल्ड के लिए जो पर्पज़ के लिए जो दौड़ रहे हम लोग राजपिपला से मिलिंद सोमन जी को जोड़ मिलेंगे एंड उधर से 25 किलोमीटर द स्टैचू ऑफ यूनिटी विच इज़ अगेन अ रिप्रेजेंटेटिव ऑफ पीस फॉर इंडिया पीस फॉर वर्ल्ड, तो उधर तक हम लोग सब साथ में बड़ोड़ा का मैराथन रनर्स जुड़ के उनके साथ में पहुँच जाएंगे। આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહ્યું છે ત્યારે જામનગરમાં ઓમ ટ્રેનિંગ સેન્ટરના દિવ્યાંગ બાળકોએ પણ રક્ષાબંધનનો તહેવાર ભારે હર્ષોલ્લાસથી ઉજવ્યો હતો। દિવ્યાંગ બહેનોએ સેન્ટરમાં આવતા દિવ્યાંગ ભાઈઓના હાથે પોતે બનાવેલી રાખડી બાંધી કંકુ ચોખાનો ચાંદલો કરી ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી, તો ભાઈઓએ પણ હોંશભેર બહેનની રક્ષાબંધનની ભેટ આપી હતી। સેન્ટરના સંચાલિકા ડિમ્પલબેને જણાવ્યું હતું કે સરકારની કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરી ફક્ત 10 બાળકો સાથે રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી હતી। દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલી રાખડીઓ દિવ્યાંગ બાળકોના હાથે જ બાંધી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી છે। સોશિયલ ડિસ્ટન્સ જાળવીને છેલ્લા 10 બાળકો જ અહીંયા બોલાવવામાં આવ્યા છે। આમ તો સંસ્થામાં 50થી વધારે પણ બાળકો છે, પરંતુ આ દરેક દિવ્યાંગોને પણ રક્ષાબંધનની ઓળખ થાય તેમજ એ પણ આ પર્વને સારી રીતે માણી શકે, ભાઈ બહેનના પ્રેમના પ્રતિકરૂપ રક્ષાબંધન એ પણ સરસ રીતે સમજી શકે એના માટે દરેક દીકરીઓએ રાખડી બાંધી ચાંદલો કર્યો, આશીર્વાદ આપ્યા। અહીંયા 13 વર્ષથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે ઓમ ટ્રેનિંગ સેન્ટરમાં અને ખૂબ બાળકોને મજા આવે છે અને મોજ કરે છે અને સારા એવી રીતના પ્રસંગ તહેવારને ઉજવે છે। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે 1 મહિના સુધી વિવિધ પ્રકારના હિંડોળા બનાવવામાં આવી રહ્યા છે। આ હિંડોળામાં બાળ ગોપાલ શ્રીજી નાના સ્વરૂપને બિરાજમાન કરાયા છે, તેની સાથે સાથે ભગવાનને ગમતા કીર્તન, સંગીત, તબલા, હાર્મોનિયમ અને મંજીરાથી સંગીતના સુર રેલાવવામાં આવે છે। હાલ કોરોના અંતર્ગત સરકારની ગાઈડલાઈન મુજબ હરિભક્તો હિંડોળા ઝુલાવી શકતા નથી એટલે મંદિરના પૂજારીઓ આ હિંડોળા ઝુલાવે છે અને હરિભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે। મહિના દરમિયાન ખાસ કરીને કમળ, ડોલર, શાકભાજી, સુકુમેવો વગેરેના હિંડોળા કરવામાં આવ્યા છે। પ્રભુને 25/7, 21 થી 22, 24/7,
24/8/21 સુધી ભગવાનને ઈદોરો ઝુલાવવામાં ઝુલાવશે અને કોરોના મહામારીને લીધે આ વખતે 4:30-5:30 મોટા ઈદોરામાં ઠાકોરજી બિરાજશે અને ઈદોરામાં ઝૂલશે અને વૈષ્ણવ ભક્તો વધુ સંખ્યાની અંદર દર્શન કરે તેવી મંદિર પ્રશાસન તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ સાથે જ સમાચાર બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર. હેલો ડોક્ટર. કાર્યક્રમના પ્રાયોજક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત. બાળકોની રાખે દરકાર સંવેદનશીલ ગુજરાત સરકાર. વિશ્વમાં ઘણા બાળકો કૃમિના કારણે એનિમિયા કુપોષણના શિકાર થાય છે.